બોટાદના પાળિયાદ રોડ પર આવેલ ત્રિકોણી કોડિયાર પાસે બાતમીને આધારે પાળિયાદ તરફથી આવતી ઝેન ગાડીમાં તપાસ કરતા આ ગાડીમાંથી 26,000 ની 40 નોટો સાથે બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે। આ બંને આરોપીઓ પૈકી એક આરોપી છે પોરબંદર તાલુકાના રાણા વાવનો રહેવાસી અને હાલ રાજકોટ જિલ્લાના લેધીકા તાલુકાના ખેસરા ગામમાં રહેતો રામભાઈ ઉર્ફે રામુ ભીમભાઈ મોઢવાડિયાની સઘન પૂછપરછ દરમિયાન આ બનાવટી ચલણી નોટો બનાવનાર રાજકોટ જિલ્લાના લેધીકા તાલુકાના ખેસરા ગામના અતુલ મગનભાઈ વઘડિયાની તેના રહેણાંકથી ધરપકડ કરવામાં આવી હતી। આ આરોપીઓ પાસેથી પ્રિન્ટર સ્કેનર અને લેપટોપ મળી આવ્યા છે જે ભારતીય ચલણી નોટો છાપવામાં ઉપયોગ કરવામાં આવતા હતા જે દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહ્યા હતા। આરોપીઓને બોટાદ પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે અને આ ગુનાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે તેવું વધુ તપાસ પીએસઆઈ વાયબી રાણા ચલાવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે નોટબંધી કરવામાં આવી જેનો મુખ્ય હેતુ 40 નોટોનો નાશ થાય અને દેશનું કાળું નાણું બહાર આવે। જ્યારે આપ જોઈ રહ્યા છો કે 2000ની 40 નોટો દેશના ખૂણે ખૂણેથી મળી રહી છે, હવે જોવું એ રહ્યું કે આ નોટબંધીનો નિર્ણય કેટલી હદ સુધી યોગ્ય ગણી શકાય। બ્યુરો રિપોર્ટ, બોટાદ।